गुड मॉर्निंग टू ऑल. टुडे डिस्कस अबाउट इन पीआरपीडी यूनिट नंबर 3 रिफाइनरी प्रोसेस. टॉपिक इज अ थर्मल क्रैकिंग और अ क्रैकिंग मेथड में फर्स्ट है थर्मल क्रैकिंग, सेकंड में जो आप कैटालिटिक क्रैकिंग. तो प्रीवियस लेक्चर में अपने क्रैकिंग व्हाट इज अ क्रैकिंग टू यू एंड देन आफ्टर द सम प्रॉपर्टीज क्रैकिंग प्रॉपर्टीज जो. तो आज स्टार्ट करिए थर्मल क्रैकिंग. ओके, मोस्ट इम्पोर्टेंट पॉइंट्स है, 7 માર્ક માં વારંવાર પૂછાય છે. તો સિમ્પલી ઇઝ અ હીટ સેન્સિટિવ હાઈ મોલેક્યુલર વેટ પેરાફિન ફ્રેગ્નન્ટ વેન ધ ટેમ્પરેચર એક્સેસ ઇઝ 400 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, ઇઝ અ ટેમ્પરેચર એક્સેસ 400 ડિગ્રી સેલ્સિયસ ઇઝ સિમ્પલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર અ પેરાફિન ફ્રેગ્નન્ટ. જે સિમ્પલી કાર્બન ચેન્જ આવે ને, સીસ બ્યુટીન અને આઇસોબ્યુટીન, સિમ્પલી ધીસ ટાઈપ ઓફ પેરાફિન. ધેન અ મોલેક્યુલર ઓફ સીએન H2N પ્લસ 2, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે. જે વન ટાઈપ ઓફ આલ્કેન, અ મોલેક્યુલ ઓફ સીએન H2N પ્લસ 2, આ તમે લગભગ સાયન્સમાં વિજ્ઞાનમાં ભણી ગયા હશો. When n range from above 25 easily splits into two almost at the middle resulting in one structured molecule and other unsaturated molecules. શું કીધું છે, જે આ આલ્કેન્સ છે જે n રેન્જીસમાં આપેલો છે એટલે નંબર ઓફ સ્પ્લિટ્સ હશે એના, વિચ વન નંબર ઓફ સ્પ્લિટ્સ ઇઝીલી 25 સ્પ્લિટ્સ હશે એન્ડ ધ વન સેચ્યુરેટેડ મોલિક્યુલ્સ એન્ડ અધર અનસેચ્યુરેટેડ મોલિક્યુલ્સ ઓલ ક્રેકિંગ રિએક્શન્સ અલ્ટિમેટલી ગીવ રાઇઝ ટુ ધ કોક એન્ડ અ હાઇડ્રોજન. જે ઓલ ક્રેકિંગ રિએક્શન્સ છે, કોઈ બી રિએક્શન્સ લઈ લો, સિમ્પલી જોઈએ આપણે સી એન એચ ટુ એન પ્લસ 2 ગીવ્સ ટુ સી એન બાય 2 એચ એન પ્લસ 2 પ્લસ સી એન બાય 2 એચ એન. જે આ રિએક્શન્સ છે એને આપણે તે ઓલ ક્રેકિંગ રિએક્શન્સ અલ્ટિમેટલી ગીવ રાઇઝ ટુ ધ કોક એન્ડ હાઇડ્રોજન. ઓકે, ધેન ધ મેઇન રિએક્શન્સ ધીસ વન ધ સી એન એચ ટુ પ્લસ 2. હવે સી એન બાય 2 એચ એન પ્લસ 2, તો એક રહી ગયો એન, તો શું થશે એચ એન અહીં આવ્યો. ઓકે, તો એન પ્લસ 1 એટલે 2N પ્લસ 2 થઈ ગયા, ધીસ વન અને ધીસ વન. સી એન બાય 2 પ્લસ એન બાય 2 એટલે 1/2 પ્લસ 1/2 ઇઝ ઇક્વલ ટુ 1 સી એન. ઝ કમ્પ્લીટ ઇઝ રિએક્શન બેલેન્સિંગ. ધેન ધ અબોવ રિએક્શન ઇઝ ફોર મોસ્ટ એન્ડ કન્ક્લુઝિવ અ મોડરેટ ટેમ્પરેચર અરાઉન્ડ 400 ડિગ્રી સેલ્સિયસ. એનું મોડરેટ ટેમ્પરેચર કેટલું છે? 400 ડિગ્રી સેલ્સિયસ. બટ ધ ફ્રેગરન્સ કન્ટિન્યુઝ વિથ ઇન્ક્રીઝિંગ ટેમ્પરેચર giving rise of the simple products and occasionally complex molecules. Okay, simply occasionally complex molecules is a important point and the difference between thermal cracking and catalytic cracking માં આવશે, તો આપણે જોવાનું રહેશે. કન્ટિન્યુ કરીએ આપણે. The some following reactions institute the mode of cracking. જે સિમ્પલ રિએક્શન્સ ક્રેકિંગ માટે આપ્યા છે એ જોઈએ. ધ ફર્સ્ટ વન ઇઝ અ કાર્બન 12 સી 12, એને ટુ પાર્ટમાં સી 6 પ્લસ એચ 6. ઓકે, ઇઝ અ વન ઇઝ ઓલવેઝ અનસેચ્યુરેટેડ. હવે આ સી 6 છે એને આપણે ટુમાં ડિવાઈડ થશે, ઇઝ બ્યુટેન અને ઇથેન, એમાં ઓલિફિન અને ડાયઓલિફિન બે વસ્તુ બનશે. ઇઝ અ અનસેચ્યુરેટેડ ઓલિફિન ઓબટેન ઇન ધ પ્રોસેસ ફોર અ ક્રેક અગેન. જે સી 6 છે એને આપણે ક્રેક અગેન કર્યું છે એટલે આપણને આ મળે છે. હવે સી 6 છે એને ટુ પાર્ટમાં થશે, એક તો આ રીતે ધીઝ વન અને ધીઝ વન. ઓકે, ધીઝ ઇઝ સમ ફોલોઈંગ રિએક્શન્સ ફોર અ મોડ ઓફ ધ ક્રેકિંગ. And the unsaturated olefins obtained in the process cracking again simply C4H8. Okay,
ઓકે ઇઝ અ બ્યુટીન. હવે સી ફોર એચ એટમાંથી આપણને શું મળશે? ઇથિન મળશે. સી ટુ એચ સિક્સ પ્લસ એચ ટુ, તો બંનેના બેલેન્સિંગ ચેક કરો. અને બીજી બાજુ મળશે સી ફોર સી ટુ એચ ફોર પ્લસ સી એચ ફોર પ્લસ સી, ઓકે બે ને બે ચાર, ઓકે ધીસ વન અને ધીસ વન, ટુ સી ટુ પ્લસ એચ સિક્સ પ્લસ એચ ટુ, દેન મોર ડાયોફ્રિન અને અલ્કાઇન રિએક્શન્સ ફોર ધીસ બેઝિસ સી ફોર એચ એટ. સી ફોર એચ એટ ગિવ્સ ટુ, શું મળશે એમાંથી? મિથેન પ્લસ સી થ્રી એચ ફોર, ડાયોલિફિન અને અલ્કાઇન મળશે. દેન અગેન મોર વન, લાસ્ટ વન ઇઝ અ સી ટુ એચ ફોર પ્લસ ઓબ્લિક સી થ્રી એચ ફોર, કોઈ બી લઈ લો, સી પ્લસ એચ ટુ, એટલે બેલેન્સિંગ કરી નાખો તો આપણને એ રીતે મળી જશે. ઓકે આ સી ટુ એચ ફોર છે, સી3 એચ4 લઈ લો તો આ રીતે એનો રિએક્શન્સ મળશે આપણને. ફર્સ્ટ વન, સેકન્ડ વન અને થર્ડ વન, એ સાના રિએક્શન્સ છે. મોડો ઇઝ અ પ્રોસેસ ઓફ ધ ક્રેકિંગ. અગેન આ જે છે રિએક્શન, એને આપણે અગેન ક્રેક કરીશું. તેમાં સી ફોર એચ એટ ગિવ્સ ટુ સી ટુ એચ સિક્સ પ્લસ એચ ટુ ઓબ્લિક સી ટુ એચ ફોર પ્લસ સી એચ ફોર પ્લસ સી. આ સિમ્પલી થર્મલ ક્રેકિંગ રિએક્શન્સ છે. દેન the unsaturated being active under Kunzenstiel's theorem for a thermal cracking conditions for a trimers for extracta and the condensation to bigger molecules. Two moles of ethylene lelo is a C4 ethylene and cyclobutane C4H8 અને સી ફોર એચેટને આપણે અગેન બ્રેક કરીએ તો ફર્સ્ટ રિએક્શન આ છે અને ઇથિલિન છે. એને આપણે સી ફોર એચેટ મળે છે, સી ફોર એચેટને આપણે અગેન બ્રેક કરીએ તો સી ટુ એચ ફોર સાથે રિએક્શન કરાવીએ તો સી સિક્સ એચ ટ્વેલ્વ, એટલે કે સાયક્લોહેક્ઝેન. બેન્ઝિન સી સિક્સ એચ સિક્સ, ઓકે છ કાર્બન અને બાકીના હાઇડ્રોજન. સી સિક્સ એચ સિક્સ ઇઝ અ વન ટાઈપ ઓફ બેન્ઝિન, સી સિક્સ એચ ટ્વેલ્વ ઇઝ અ સાયક્લોહેક્ઝેન. એન્ડ ધ પ્રોપેન સી થ્રી એચ ફોર, ધીઝ રિએક્શન સી સિક્સ એચ સિક્સ ઇઝ અ બેન્ઝિન રિંગ પ્લસ એચ ટુ છૂટો પડશે. ટુ ઇન્ટુ છ કાર્બન અને ટ્વેલ્વ ચાર દુ આઠ એટ હાઇડ્રોજન, સિક્સ પ્લસ ટુ ઇઝ અ ઓકે કમ્પ્લીટલી બેલેન્સિંગ. દેન ધ એસિટિલિન સી સિક્સ એચ સિક્સ લઈ લો, એટલે થ્રી ટાઈપ ઓફ સી ટુ એચ ટુ એસિટિલિન ઇઝ અ સી સિક્સ એચ સિક્સ ઇઝ અ બેન્ઝિન રિંગ. એન્ડ હાઇડ્રોજન ઓલ્સો અકર્સ બટ ટુ અ લેસ એક્સટેન્ટ, less extent. The C3H4 plus H2 gives to C3H6 as a propane and also propane. Adding a hydrogen. Then the aromatic saturated ring structure followed a direct paraffin of cracking. And the J aromatic saturated ring structure simply this one. આપણે ચેઇન ડિટેચમેન્ટ ઇઝ અ ફ્રિક્વન્ટ ફોલો બાય ધીસ ડિહાઇડ્રોજિનેશન એઝ શોન ઇન અ બિલો, જે રિએક્શન્સમાં આપણે જોઈશું. તો વિચ રિએક્શન્સ ફોર ધીસ વન? બેન્ઝિન રિંગ પર સી એચ ટુ ઓન સી એચ ટુ આલ્કેન, આલ્કેન છે બોન્ડ, એઝ અ ડિહાઇડ્રોજિનેશન એઝ અ બિલો. દેન ધ શું છોટું પડશે? એઝ અ ટોલ્યુઇન ઓર્થોમેટા અને પેરા ટોલ્યુઇન ફોર અ સી એચ ટુ છૂટો પડે છે. દેન અગેન મોર રિએક્શન્સ ફોર ધીસ બેઝિસ, ફોર ધીસ રિએક્શન અબોવ રિએક્શન્સ ફોર બેન્ઝિનિંગ ફોર સી એચ ટુ સી એસ થ્રી ગિવ્સ ટુ સી ડબલ વન સી એચ ટુ સી એસ થ્રી,
એટલે હાઇડ્રોજન છૂટું પડશે. ઓકે, બે ત્રણ ચાર પાંચ ઇઝ અ બેલેન્સિંગ ફોર હાઇડ્રોજન, ફાઇવ હાઇડ્રોજન. ધેન સ્ટ્રક્ચર આર કન્વર્ટેડ ટુ અનસેચ્યુરેટેડ. જે બહુનું રિએક્શન્સ છે એને અલગ રીતે કર્યું છે, બેન્ઝિનને છૂટો પાડ્યું છે, આ જે છે એમાં આને છૂટો પાડ્યું છે બેન્ઝિનને. ઓકે, પ્લસ સી ટુ એચ સિક્સ, ઓકે, દેન ટ્વાઇસ એચ ટુ, તો બેલેન્સિંગ થઈ જશે. ઓકે, જે હાઇડ્રોજન છે તે બેન્ઝિનિંગમાં બી હશે, સી સિક્સ એચ સિક્સ, છ હાઇડ્રોજન અને અગિયાર. સિમ્પલી રિએક્શન્સ ધેન ધ રિંગ ઓપન્સ ઇન ધ એક્સ્ટ્રીમલી કન્ડિશન્સ ઓફ ધીસ ક્રેકિંગ. હવે આ જે સિમ્પલી રિએક્શન્સ છે જે થર્મલ ક્રેકિંગ માટે છે, એ ધ સાયક્લો હેક્ઝેન ગિવ્સ ટુ સી એચ ટુ ડબલ બોન્ડ સી એચ ટુ પ્લસ સી એચ ટુ ડબલ બોન્ડ સી એચ સી એચ ફોર ધીસ ટાઈપ ઓફ રિએક્શન. આ તમારે યાદ રાખવાનું છે, સિમ્પલી જે સાયક્લો હેક્ઝેન્સ છે એને આ રીતે શીખવું પડશે. ધેન બેન્ઝિન રિંગ છે, બેન્ઝિનને અલગ અલગ રીતે કરી શકાય ફોર ધીસ ટાઈપ્સ, સેકન્ડ વન રિએક્શન્સ અને થર્ડ વન આ રીતે. ઓકે, એઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ફોર ધીસ રિએક્શન્સ. ધેન અબોવ રિલેશન્સ ઇન્સ્ટિટ્યૂટ ફોર કાર્બન એન્ડ હાઇડ્રોજન ફોર્મેશન્સ લાઇટ અ પેરાફિન વેન સબ્જેક્ટેડ ટુ ધ ક્રેકિંગ હાઇડ્રોજિનેશન્સ ફોર અ સબ્જેક્ટ રિએક્શન સેલ વિલ બી ઇમિગ્રેશન્સ એન્ડ ધ ડેમિનેટર્સ ઓવર ધી ક્રેકિંગ રિલેશન્સ. ફોર સિમ્પલી રિએક્શન્સ જોઈએ આપણે, આઈરા સી ફોર એચ ટેન ઇઝ અ બ્યુટેન, ફોર સી ફોર એચ એટ પ્લસ એચ ટુ અને સી થ્રી એચ સિક્સ પ્લસ સી એચ ફોર સી ટુ એચ સિક્સ પ્લસ સી ટુ એચ ફોર, સિમ્પલી ધીસ રિએક્શન. ઇઝ અ સિમ્પલ. Then the tendencies of the hydrogenases become when the choose of the molecules is above reactions for a C4 carbon. The dehydrogenated molecules normally exhibit isomeric form. Kaya form hai pache? Isomeric form jo ana chhe. To isobutane, cis-butane and trans-butane. Ina tron part chhe. Iso સીસ અને ટ્રાન્સ, આ ત્રણ આઇસોમેટ્રિક આપણને જોવા મળશે નોર્મલી. ધ ડીહાઇડ્રોજનેટેડ મોલેક્યુલ્સ નોર્મલી ઇન ધ થ્રી પાર્ટ્સ. ધ ફર્સ્ટ વન રિએક્શન ઇઝ અ આઇસોબ્યુટીન, એમાંથી આપણને સીસ બ્યુટીન મળશે, આઇસોબ્યુટીન મળશે. તો સિમ્પલી રિએક્શન સી એચ થ્રી સી એચ ટુ સી એચ ડબલ બોન્ડ સી એચ ટુ, ચાર કાર્બન થઈ ગયા, વન ટુ થ્રી ફોર અને હાઇડ્રોજન છે, તો આઇસોબ્યુટીન મળ્યા. તો એની એન્થાલ્પી કેટલી છે? 131.5 કિલોગ્રામ પર મોલ. સેકન્ડ વન ઇન ધ સીએસ બ્યુટીન, સી એચ થ્રી ડબલ બોન્ડ સી એચ થ્રી સી એચ ડબલ બોન્ડ સી એચ થ્રી એચ થ્રી સીસ ટ્યુ બ્યુટીન કહેવાય એને, એટલે ઓકે, એનું એન્થાલ્પી છે -11.8 કિલોગ્રામ પર મોલ અને ટ્રાન્સિશન માટે છે 115.8 કિલોગ્રામ પર મોલ. આ ત્રણ રિએક્શન્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જે તમને થર્મલ કેટાલિક ક્રેકિંગ માટે જે ડિસોસિએટ થાય છે, છૂટું પડે છે, જે હાઈ મોલેક્યુલર વેટ પરથી. ઓકે, ધેન કેટાલિટિક ક્રેકિંગ છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, તો થોડું આપણે રિવિઝન કરી લઈએ સ્ટાર્ટિંગનું. તો ફર્સ્ટ ઓફ ઓલ તો વોટ ઇઝ ક્રેકિંગ? આપણે જે ક્રેકિંગ જોઈ ગયા હતા તો ક્રેકિંગ કોને કહીશું આપણે? ક્રેકિંગ ઇઝ અ conducted in the presence of catalyst, for this has been differentiated from the former one by adding catalyst term before cracking. The catalytic cracking for either of these operations, the reactions widely follow the same lines for yielding more or less similar products, and however the course of reactions is explained by a differential mechanism, and the necessity of cracking operations has become a reality in refinery operations to amalgamant for a market in these solutions. Then thermal cracking is a high molecular weight paraffin fragment
અબાઉટ 400 ડિગ્રી સેલ્સિયસ જે આપણે સ્ટાર્ટિંગ ના ફર્સ્ટ પોઈન્ટમાં જોઈ હતું એન્ડ ધ આલ્કેન રિએક્શન છે સી એન એચ ટુ એન પ્લસ ટુ તો એને છૂટું પાડીએ આપણે તો આ રીતે એનું રિએક્શન મળશે તો સી એન બાય ટુ એચ એન પ્લસ ટુ ગીવ્સ ટુ સી એન પ્લસ એન બાય ટુ એન બાય ટુ તો હોલ દિસ એ આ એક બની ગયું અને દિસ વન અને દિસ વન કરશે તો આપણને આ રિએક્શન મળશે દેન ધી અબવ રિએક્શન ઇઝ ફોરમોસ્ટ એન્ડ કન્ક્લુઝિવ મોડરેટ ટેમ્પરેચર અરાઉન્ડ 400 ડિગ્રી સેલ્સિયસ બટ પ્રેગ્નન્સન્સ કન્ટિન્યુશન્સ વિથ ધ ઇન્ક્રીઝિંગ ઓફ ધ સેમ્પલ્સ ફોર ધીસ રિએક્શન્સ જે આપણે કાર્બનના 12 અને કાર્બન 6 છૂટું પાડ્યું દેન મોર રિએક્શન્સ જોયા હવે સિમ્પલી આ છૂટું પાડવાનું રિએક્શન્સ છે એમાં સાયક્લોહેક્ઝેનને આપણે છૂટું પાડી દઈએ ખાસ જોયું ધીસ વન જે આ ત્રણ રિએક્શન્સ અને પછીના પાછળના ત્રણ રિએક્શન્સ છે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે લાસ્ટ વન સીસ બ્યુટિનવાળા બ્યુટિનને આપણે આ આઇસોબ્યુટિનમાં સીસ બ્યુટિનમાં અને ટ્રાન્સમિશન બ્યુટિનમાં જોયું ઓકે થેન્ક યુ સો મચ નેક્સ્ટ સેશનમાં આપણે જોઈશું કેટાલિટિક ક્રેકિંગ ઓકે.